ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સચિવાલયના વર્ગચારના કર્મચારીઓ માટે ભુજનનું આયોજન કરાયું છે જે દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો જેમાં સીએમે તમામ કર્મચારીઓને સચિવાલય સહિત સરકારી ઓફિસમાં વીજળીની બચત પર ધ્યાન આપવાનું કહ્યું સીએમે કહ્યું કે સચિવાલય સહિત સરકારી ઓફિસમાં અધિકારીઓ કે મંત્રી ન આવે ત્યાં સુધી ઓફિસમાં લાઇટ પંખા અને એસી બંધ રાખવા જેથી વીજળી બચાવી શકાય ખેડાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી મીટિંગનું આયોજન કરાયું કોંગ્રેસે હાથ સે હાથ જોડો યાત્રાના આયોજન માટે મીટિંગ બોલાવી હતી જેમાં યાત્રાનો સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈ વાગાથી આરંભ કરાવવામાં આવ્યો તેવી ચર્ચા કરાઈ આ પ્રસંગે વિવિધ પક્ષના નેતા અમિત ચાવડા કપડવંજ પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી તેમજ જિલ્લા પ્રમુખ હાજર રહ્યા હતા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશને નફરત છોડો ભારત જોડોના બુલંદ નારા સાથે જે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ચાર હજાર કિલોમીટરની પદયાત્રા યોજાય અને એના દ્વારા જે સંદેશ મળ્યો છે એ જ સંદેશને કાર્યકરો જન જન સુધી પહોંચાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હાથ સે હાથ જોડો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ કાર્યક્રમ અંતર્ગત આવનારી અગિયાર તારીખે સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી શરૂ કરીને કર્મભૂમિ કરમસદ સુધી દેશ વિદેશમાં નામ છે અને આ હોસ્પિટલમાં વીવીઆઈપી સહિત મંત્રીઓ અધિકારીઓ સારવાર લેતા હોય છે ત્યારે હવે આગામી વર્ષોમાં આ હોસ્પિટલનું ગિફ્ટ સિટી ખાતે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે અંદાજિત ત્રણસો કરોડ થી ખર્ચે તેર માળની હોસ્પિટલ બનાવવામાં આવશે મહત્વનું છે કે હોસ્પિટલનું ગુજરાતમાં નિર્માણ થયા બાદ ગુજરાત રાજ્ય મેડિકલ ટુરિઝમ ક્ષેત્રમાં પણ ઘણી આગળ વધશે અને આગામી સુધી હોસ્પિટલ કાર્યરત થાય આયોજન કરવામાં આવી રહ્યું છે લીંબડી નગરપાલિકાના સફાઈ કામદારોએ રેલી યોજીને પગાર વધારાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું ગ્રીન ચોકથી રસ્તા પર કચરો ફેંકીને નગરપાલિકા કચેરી સુધી રેલી યોજી લીમડી નગરપાલિકાના આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા અંદાજે એસી થી વધુ સફાઈ કામદારોની હડતાલ પર ઉતર્યા છે જો સફાઈ કામદારોની માંગો પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે